રિકોલમાં વ્યાજખોર ના ત્રાસથી યુવતી આપઘાત કર્યો છે. રૂપિયા 15,000 ના દસકા વ્યાજની ઉઘરાણી કરવામાં ધમકી આપી હતી મહિલાએ. પતિની બીમારી માટે અલગ અલગ ફાઇનાન્સ કંપની પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા, તો ફાઇનાન્સ કંપનીના પૈસા ચૂકવવા ત્રણ વ્યક્તિઓ પાસે ઉધાર રૂપિયા લીધા હતા, તો ત્રણ શખ્સોએ મહિલાને ધમકી આપી હતી. નિકોલ પોલીસે ત્રણ વ્યાજખોરની ધરપકડ કરી છે. રામદુલરી જયસ્પાલે ત્રણ લોકોથી પૈસા વ્યાજ પર લીધા હતા અને દર મહિને 10-12 ટકા વ્યાજ ભરતી હતી, તો પણ આરોપીઓએ રોજે રોજ માનસિક રીતે તેમને ત્રાસ કરતા લોકોથી કંટાળીને ફરિયાદી મહિલાએ ઝેર પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. હાલ મહિલાને સારવાર હેઠળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓમાં એક આરોપી રિટાયર્ડ આર્મી મેન છે અને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ફરિયાદી મહિલાના પતિ સાથેથી ખબર પડી છે કે મહિલાએ સેના લીધે વ્યાજ લીધું છે. આ વાતની કોઈ પણ પ્રકારની ખબર જ નથી. ત્યારે મહિલાનું કહેવું એવું છે કે વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મારા પતિને આ વિશે કોઈ પણ જાણ નથી. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. We'll be right back.